पाटण में कोरोना संक्रमण बेकाबू बनता वेक्सिनेशन पर तंत्र द्वारा भार मुकवामां आवी रह्यो छे, त्यारे शहर में कोरोना संक्रमण की चेन तोड़वा माटे वेपारी द्वारा वेक्सिनेशन करावा कवायत हाथ धराई छे। नगरपालिकाना चीफ ऑफिसर द्वारा वेपारी ने फरजियात रसीकरण करावा अनुरोध करता आज शहर तिरुपति मार्केट खाते वेक्सिनेशन कैम्प योजवामां आव्यो हतो, जेमां मोटी संख्या में वेपारी वेक्सिनेशन कराव्यु हतु अने संक्रमण की चेन तोड़वा माटेना तमाम जे नियमो छे एना विशेनी पण वात करी हती। अत्रे नोंधनीय छे के जिल्लामां अत्यार सुधी 5875 कोरोना पॉजिटिव दर्दीओनी संख्या थई जवा पामी छे, जेमां छेल्ला 10 दिवसथी रोजे रोज 100થી પણ વધારે આંકડા સામે આવી રહ્યા છે। पाटण जिल्लामां कोरोना पॉजिटिवना आंकड़ा जे रीते चिंताजनक रीते सामे आवी रह्या छे तेने लईने कही शकाय के तंत्र सफाळुं जाग्युं छे। वात करीए पाटण नगरपालिकाना चीफ ऑफिसरे, पाटण शहेरना जेटला बी व्यापारी छे आ व्यापारीओ तमाम व्यापारीओने फरजियातपणे कोरोनानी रसी लेवा माटेनुं खास अपील करी छे। जे प्रकारे आप जोई रह्या छो कि पाटणना तिरुपति मार्केटनी अंदर हालमां तम जे व्यापारीओ छे ते रसी लेवा माटे आवी रह्या छे अने कही शकाय के તેઓ આ કોરોનાની વેક્સિન લઈને કોરોના સામે રક્ષણ મેળવવાનો એક આશા વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ છે સુરેશભાઈ પટેલ, સીધી વાત તેઓ સાથે કરીએ। શું કહેશો હાલ જે આ વેક્સિનેશન ખાસ કરીને વેપારીઓ માટે હાથ ધરવામાં આવ્યું છે, શું કહેશો? છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસની મહામારી ઘાતક બની છે, ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન દ્વારા તમામ વેપારીઓ અને આમ જનતાને ટીકાકરણ અંતર્ગત કાર્યક્રમ આપેલ, એની અંદર એવું નક્કી થયું તંત્ર દ્વારા કે વેપારીઓ વધારે લોકોના સંપર્કમાં આવે એટલે સુપર સ્પ્રેડર ના બને એ માટે તંત્ર દ્વારા વેપારીઓ અને એમના ત્યાં કામ કરનાર માણસો, દુકાનદાર અને દુકાનદારના માણસોને ફરજિયાત રસી આપી આ પ્રકારનો કાર્યક્રમ કર્યો છે। સોમવાર, મંગળવાર, બુધવાર અને આજ ગુરુવાર, આજે ચોથો દિવસ છે, વેપારીઓ ઉત્સાહભેર રસી લે છે અને લગભગ 2100 ટીકાકરણ એટલે કે 2100 લોકોએ રસી લઈ લીધી છે। વેપારીઓ ખૂબ જાગૃત બન્યા છે, એમને પણ ચિંતા છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે આપણો પરિવાર ક્યાંક કોરોનાના ભરડામાં ના આવી જઈએ એ માટે રસી લે છે અને એમના માણસો પણ રસી લે છે। એટલે તંત્રએ જે કીધું છે તે વેપારીઓના હિત માટે છે, એટલે વેપારીઓ હોંશે હોંશે રસી લે છે અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કોઈ પણ વેપારી રસી લીધા વગરનો બાકી નહીં હોય। તો બિલકુલ એ રીતે વાત કરવામાં આવે કે વેપારીઓ જે છે એ ગ્રાહકોના સીધા સંપર્કમાં આવતા હોય છે અને કહી શકાય કે કોરોનાનું જે સ્પ્રેડ થતી હોય છે તે અટકાવવા માટે આ પ્રકારનું એક કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં મોટાભાગના વેપારીઓ રસીકરણ લઈ રહ્યા છે, રસી લઈ રહ્યા છે, કોરોના વેક્સિન લઈ રહ્યા છે અને કહી શકાય કે એક કોરોનાની જે ચેન છે તે તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ। तो कोरोना ने लेने